नमस्कार विद्यार्थी मित्रों, कृष्णा कन्या विद्या संकुल गुंदरण तेमज श्री विवेकानंद विनय मंदिर तालाला ने यूट्यूब चैनल में आपनो फरीथी हार्दिक स्वागत है। विद्यार्थी मित्रों, अपने छेले लेक्चर नंबर 3 अंदर समय संख्याओ कोई पण भी आपेली होय अने एमना वच्चेनी समय संख्याओ आपणे मेळवता शीखी गया था। ओके, अने तमे बधाए आ विडियो छे ए जोयो हशे अने एनी खास प्रिपेरेशन करी हशे एवी मने आशा छे। चालो हवे एज रीतना आगळ स्वाध्याय 1.1 नी अंदर समय संख्या वच्चेनी समय संख्या मेळवाना दाखलानी शरूआत करीए। तो विद्यार्थी मित्रों, आगळ जे आपणे दाखलो जोयो तो आगळना क्लासनी अंदर એમાં આપણે પૂર્ણ સંખ્યાઓ હતી, પૂર્ણાંક કોઈ પણ બે, અને એમની વચ્ચેની સમય સંખ્યા મેળવતા શીખી ગયા। અને અહીંયા હવે જે આ દાખલો આપણે જોઈએ છે એમાં જો અપૂર્ણાંક આપેલા છે બે, 3/5 અને 4/5, આ બે વચ્ચેની 5 અસમય સંખ્યાઓ છે આપણે મેળવવાની છે। તો એ મેળવવા માટે આપણે શું કરશું, જોજો એકદમ સરળ છે, લાંબુ લાંબુ લખાણની આપણે કાંઈ જરૂર નથી, આપણે આન્સરથી મતલબ છે। તો અહીંયા આપણે શું કરશું, મેથડ મેં તમને શીખવાડેલી છે 3 મેથડ, એમાંથી કોઈ પણ મેથડનો આપણે ઉપયોગ કરી શકીએ, પણ અહીંયા જે ત્રીજી મેથડ છે દશાંશવાળી એ થોડી અઘરી પડશે એટલે એનો ઉપયોગ નહીં કરીએ, કાં પહેલી મેથડ અથવા તો બીજી, તો એમાં પહેલી પણ અઘરી પડશે, અપૂર્ણાંકના સરવાળા તમે લેશો એટલે લસા લેવા પડશે અને એ અઘરું પડશે, એટલે આપણે બીજી જે મેથડ છે એનો અહીંયા ઉપયોગ કરશું। બંનેના છેદ છે એ સમાન બનાવવાવાળી, જ્યારે પૂર્ણ સંખ્યા હોય ત્યારે એના છેદ સમાન બનાવતા હતા, આગળના ક્લાસમાં જોયું છે આપણે। તો અહીંયા તો જુઓ છેદ બેના સમાન જ છે 5/5, તો ઉપર જુઓ જે ક્રમિક સંખ્યા છે 3 પછી 4 જ આવે છે, તો એની વચ્ચેની સંખ્યા કેમ મેળવવી? તો હવે શું કરશું, બેના છેદ સમાન છે પણ હજી આનાથી મોટી સંખ્યા એનો બેનો છેદ સમાન બનાવી આપણે મેળવશું। તો આ બેને બેના છેદને કોઈ એવી સંખ્યા વડે ગુણશું કે જેથી ઉપરની જે સંખ્યાઓ છે ને 3 અને 4, તો આ બે ક્રમમાં આવે છે જુઓ, તો હવે આના વચ્ચે આપણે 5 સંખ્યાઓ જોઈએ, તો એના માટે શું કરવાનું, તો કે આ બેના છેદને અહીંયા આપણે 5 મેળવવાની સંખ્યા મેળવવાની કીધી, તો એનો અર્થ કે એના પછીની ક્રમિક સંખ્યા 5 પછી કઈ ક્રમિક સંખ્યા આવે, 6, તો આ બેને 6 વડે ગુણી નાખવાની। ઓકે, આનો છેદ છે એને પણ 6 વડે ગુણશો, આના છેદને પણ 6 વડે ગુણશો, એટલે બેના છેદમાં 30 થઈ જાય। જો તમે 2 વડે ગુણો તો બેના છેદમાં 10 થાય, પણ ઉપર જુઓ જોઈએ બેને તમે 2 વડે ગુણો તો અહીંયા 6 થાય ને અહીંયા 8 થાય, તો 6 અને 8ની વચ્ચે એક જ સંખ્યા આવે 7, તો આપણે તો એના વચ્ચે કેટલી સંખ્યા જોઈએ 5, એટલે જેટલી મેળવવાની કીધું એને એમાં 1 પ્લસ કરીને બેના છેદને ગુણી નાખશો। ઓકે, ચાલો, બંને અપૂર્ણાંકના છેદને 6 વડે ગુણતા, ચાલો તો તેથી 3/5 છે, અહીંયા છેદને 6 વડે ગુણો તો અંશને પણ 6 વડે ગુણવો પડે, તો જુઓ જે અંશમાં કેટલા થશે, 3/6 = 18 અને છેદમાં 6/5 = 30, એવી રીતે બીજા પૂર્ણાંકને ગુણીએ, 4/5 છે તો છેદને 6 વડે ગુણીએ તો અંશને 6 વડે, તો 6/6 = 24 અને 6/5 = 30, તો તેથી હવે આપણે આ જે સમાન અપૂર્ણાંક કહેવાય, આ 3/5 બોલો કે 18/30 બોલો, બે સમાન જ છે। ઓકે, તો હવે આ જુઓ 18 અને 24, તો એમના વચ્ચે 5 સંખ્યાઓ આવી જાય, 19, 20, 21, 22 અને 23। ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આવી રીતે આપણે એમના વચ્ચેની સંખ્યા બેના છેદમાં તો 30 જ મૂકશું। ઓકે, તો તેથી 18/30 અને 24/30 વચ્ચેની સમય સંખ્યા, તો તેથી 18/30 છે એના કરતા મોટી, 19/30 એના કરતા, 20/30 એવી રીતે ક્યાં સુધી લખશું, 23 સુધી। ખ્યાલ
ખ્યાલ વિદ્યાર્થી મિત્રો, તો આ બધા જ અપૂર્ણાંકો છે એ આપેલ આ બે અપૂર્ણાંક છે એમના વચ્ચેની સમય સંખ્યાઓ તરીકેને ઓળખવામાં આવે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આનો તમે દશાંશ સ્વરૂપ લ્યો, 3/5 કરો તો 0.6 આવશે, ને 4/5 કરો તો 0.8 આવશે. તો હવે આ બધાના ભાગાકાર તમે કરશો 19/30 થી લઈને 23/30, તો એ બધાના જવાબ 0.6 અને 0.8ની વચ્ચે જ આવતા હશે. આ બધાનું સાદુરૂપ એટલે એ પાંચે પાંચ અપૂર્ણાંક છે એમને આપેલા બંને અપૂર્ણાંકો વચ્ચેની સમય સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ખ્યાલ આવે છે? સમજાણો આખો દાખલો શું કર્યું છે ફરીથી એકવાર આપણે રિપીટ કરીએ. જુઓ શું કરવાનું, અહીંયા આવી રીતે અપૂર્ણાંક આપેલા હોય, બેના છેદ સમાન હોય, અસમાન હોય ત્યારે શું કરવાનું એનું એક એક્ઝામ્પલ આપણે જોશું. જો સમાન હોય ત્યારે શું કરવાનું, તો કે એમાં એના વચ્ચે કેટલી સંખ્યા મેળવવાની કીધી, સમય સંખ્યા. જેટલી સમય સંખ્યા મેળવવાની કીધી હોય એમાં એક પ્લસ કરીને જે અંક મળે એના વડે. જો અહીંયા 5 સમય સંખ્યા આપણે મેળવવાની કીધી તો આપણે કોના વડે ગુણવાનું, એનામાં 1 ઉમેરો એટલે 6 મળે. તો 6 વડે આ બંનેના છેદને ગુણ નાખવાનો, એટલે જે નવા અપૂર્ણાંક આપણને મળશે એ નવા અપૂર્ણાંકની એક આ સાઈડ મૂકીને એક આ સાઈડ મૂકશું, અને વચ્ચે જે જે અંશમાં સંખ્યા હોય, અહીંયા 18 છે તો અહીંયા 24, તો એમના વચ્ચે જે સંખ્યાઓ આવે એ બધી અંશમાં મૂકીને છેદમાં આપણે 30-30 મૂકતા જવાનું, એટલે આપણને જેટલી સંખ્યા મેળવવાની કીધી હશે એ આપણને મળશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ખ્યાલ આવે છે? બધાને સમજાય શું કર્યું છે દાખલામાં? અને અસમાન હોય ત્યારે શું કરવાનું, જો તમને કહી દઉં, પહેલાં તો આનો જવાબ લખી નાખીએ. તો આમ 3/5 અને 4/5 વચ્ચેની 5 સમય સંખ્યાઓ 19/30, 20/30, 21/30, 22/30, 23/30 મળે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, શું કર્યું ખ્યાલ આવ્યો બધાને? હવે જ્યારે અપૂર્ણાંકમાં કોઈ પણ આપ્યા હશે, આ જ નિયમથી આપણે હાલવાનું. હવે અસમાન હોય, માનો કે અહીંયા 5 છે અને અહીંયા છેદમાં 6 છે, તો આ બેનો લસા લઈ લેવાનો, જે લસા આવે એ બેના છેદમાં રાખવાનો છે. એટલે છેદને કેટલા વડે ગુણવાનું, માનો કે અહીં 5 છે અને અહીંયા 6 છે, તો એમનો લસા કેટલો થાય, 30. તો અહીંયા કેટલા વડે ગુણવા પડે, 6 વડે, અને અહીંયા કેટલા વડે ગુણવું પડે, 5 વડે. એવી રીતે ખ્યાલ આવે બધાને? એકદમ સરળ રીત છે બે સમય સંખ્યાઓ વચ્ચેની સમય સંખ્યા મેળવવા માટેની વિદ્યાર્થી મિત્રો. એટલે આવા દાખલાની ખાસ તૈયારી કરજો, અને આપણે જે એક્ઝામ હોય એ એક્ઝામની અંદર આ ચેપ્ટરમાંથી આ પ્રશ્ન છે એ અગત્યનો છે પૂછાવા માટેનો, કે બે સમય સંખ્યા આપેલી હોય તો એમના વચ્ચેની સમય સંખ્યા મેળવો. એમાં આપણે બે રીતના દાખલાઓ જોયા. એક પૂર્ણાંક સંખ્યા આપી હોય તો એમના વચ્ચેની સમય સંખ્યા મેળવો, અને એક આવી રીતે અપૂર્ણાંક આપ્યા હોય તો એમના વચ્ચે, તો આપણે આ વિડીયોની અંદર જોયું. આગલા વિડીયોમાં બે પૂર્ણ સંખ્યાઓ વચ્ચેની સમય સંખ્યાનો આપણે દાખલો છે જોયો હતો. એટલે જે વિદ્યાર્થીઓ ન જોયું હોય આગળનો વિડીયો ખાસ જોજો, અને ત્યારબાદ જ આ વિડીયો છે એ તમે જોજો, બાકી તમને આ થોડોક અઘરો લાગશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, અને ખાસ હોમવર્કની અંદર જે આ સ્વાધ્યાયના દાખલા છે એની ખાસ બધા વિદ્યાર્થી મિત્રો તૈયારી કરજો. ઓકે ચાલો, ત્યારબાદ એક એક માર્કનો પણ છે, આપણે એક્ઝામની અંદર પૂછાતું હોય તો એક એક માર્કના પ્રશ્નો પણ આપણી સામે છે. જુઓ અહીંયા એ આપણે જોઈએ, વિધાન ખરું છે કે ખોટું જણાવો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો, જુઓ શું કીધું, દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. પ્રાકૃતિક સંખ્યા છે એને પૂર્ણ સંખ્યા કહેવાય. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણો જે ઇન્ટ્રોડક્શનનો ફર્સ્ટ લેક્ચર છે, વિડીયો પ્રસ્તાવનાનો, એમાં મેં તમને પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યાઓ એ શીખવાડેલું છે. એના પછીનો બીજો વિડીયો છે એની અંદર સમય સંખ્યા, અસમય સંખ્યા અને વાસ્તવિક સંખ્યા છે એમના વિશે શીખવાડેલું છે. તો ફર્સ્ટ અને સેકન્ડ જે આપણો લેક્ચર છે આ ચેપ્ટરનો, એ ખાસ જે વિદ્યાર્થીઓએ નથી જોયો એ જોઈ લેજો, જો એ વ્યવસ્થિત સમજો હશે એના તાત્કાલિક આન્સર છે એ આવડશે. ચાલો એના જવાબ આપવા માટે હું તમને અહીંયા પાછું ફરીથી એનો જે ચાર્ટ છે એ દોરી દઉં. પ્રથમ પ્રાકૃતિક સંખ્યા આવે, એના પછી પૂર્ણ સંખ્યા આવે, એના પછી પૂર્ણાંક સંખ્યા આવે.
ओके, अने पूर्णांक पछी पाछा समय संख्या आवे आगळ जाता। आर आपणे कहीए, आ आर गणनी अंदर बे छे, एक समय अने बीजू छे असमय। ओके विद्यार्थी मित्रों, चालो जोजो हवे हवे तमने शुं कीधुं, आमां प्राकृतिक संख्या छे ई बधी संख्याओ छे ई पूर्णांक संख्याना गणनी सॉरी पूर्ण संख्याना गणनी अंदर समायेली होय। तो प्राकृतिक नी शरूआत क्यांथी थाय? 1 2 3 4 5 एम क्यां सुधी? अनंत सुधी। पूर्ण संख्यानी शरूआत क्यांथी थाय? शून्य। शून्य 1 2 3 4 5 एम अनंत सुधी। तो जोजे प्राकृतिक संख्या छे ने पूर्ण संख्या कहेवाय। जुओ आ प्राकृतिक संख्या छे एने पूर्ण संख्या कहेवाय। तो जो तो ऊपर थी नीचे नी तरफ आवशो तो आंसर हाचो सत्य कहेवाय, हाचो विधान छे। पण नीचे नी ऊपर नी तरफ पूछे तो विधान केवो हशे? रॉन्ग, खोटो। तो अहीं जुओ जे दरेक प्राकृतिक संख्या ए पूर्ण संख्या छे। दरेक प्राकृतिक संख्या छे एने पूर्ण संख्या कहेवाय? तो नहीं। विद्यार्थी मित्रों जोजो, आना गणनी अंदर 1 2 3 4 5 एवी रीते अनंत सुधी जाय, અને આના ગણની અંદર 0 1 2 3 4 એમ અનંત સુધી। તો પ્રાકૃતિક સંખ્યા છે એને પૂર્ણ સંખ્યા કહેવાય। તો નીચેથી ઉપરની તરફ જાશો તો વિધાન ખોટું। ઓકે, તો જો અહીંયા દરેક પ્રાકૃતિક સંખ્યા છે એને પૂર્ણ સંખ્યા કહેવાય। તો આ જુઓ જોઈએ, આ બધી પ્રાકૃતિક છે એ પૂર્ણ સંખ્યાના ગણની અંદર સમાયેલી છે, એટલે વિધાન છે એ ખાસ સમજો। જોજો, प्राकृतिक संख्या ए पूर्ण संख्या छे तो विधान केवु बनशे? हाचु। पण जो पूर्ण ए प्राकृतिक छे एवुं कीधुं होय तो विधान केवु बने? खोटू। कारण के शून्य छे ई प्राकृतिक ना गणनी अंदर आवतो नथी। पण आपणे पूछ्युं हुं प्राकृतिक ने पूर्णांक कहेवाय तो विधान हाचु। ओके, पण पूर्ण ने प्राकृतिक कहेवाय तो विधान केवु बनशे? विद्यार्थी मित्रों खोटू। एटले आ विधान केवु छे? आपणुं सत्य। विधान खरु छे, कारण के एन गण छे ए क्या गणनी अंदर समायेलो छे? डबल्यू नी अंदर। बधीज प्राकृतिक छे पूर्ण संख्या नी अंदर समायेली छे, एटले एन सबसेट डबल्यू, एन उपगण डबल्यू। बराबर, एन एटले प्राकृतिक अने डबल्यू एटले पूर्ण। बधीज प्राकृतिक संख्या पूर्ण संख्या गणनी अंदर समायेली छे, એટલે પ્રાકૃતિક સંખ્યાઓને પૂર્ણ સંખ્યાઓ કહેવામાં આવે તો વિધાન કેવું છે? સત્ય, ખરું છે। ઓકે વિદ્યાર્થી મિત્રો, પણ જો પૂર્ણ એ પ્રાકૃતિક પૂછે આપણે કે દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા કહેવાય તો વિધાન કેવું આવશે? ખોટું। ઓકે, ચાલો ત્યારબાદ બીજું, દરેક પૂર્ણાંક એ પૂર્ણ સંખ્યા છે। દરેક પૂર્ણાંક, તો હું પૂર્ણાંક સંખ્યાનો ગણ વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો, જોજો ખાસ, આ પૂર્ણાંક સંખ્યાનો ગણ છે એમાં માઇનસ વાળી સંખ્યા આવે, શૂન્ય આવે અને પ્લસ વાળી સંખ્યા આવે। તો પૂર્ણાંક સંખ્યા છે એને પ્રાકૃતિક સંખ્યા કહેવાય, સોરી દરેક પૂર્ણાંક એને પૂર્ણ સંખ્યા કહેવાય। તો જોજો, આ પૂર્ણાંક સંખ્યા છે એને પૂર્ણ સંખ્યા કહેવાય, દરેક પૂર્ણાંકને પૂર્ણ કહેવાય નહીં, કારણ કે નીચેથી ઉપરની તરફ જાય। જો ઉપરથી નીચેની તરફ આવો તો વિધાન સાચું બને, નીચેથી ઉપરની તરફ જશો અહીંયા પૂર્ણાંકને પૂર્ણ તો વિધાન કેવું હશે? ખોટું। આ ક્રમ તમને યાદ હશે ને, એન ડબલ્યુ ને ઝેડ, આનું વાત નથી હો, આ ત્રણની વધારે વિધાન આ ત્રણમાંથી પૂછાશે। તો ઉપરથી નીચેની તરફ એન ડબલ્યુ ને ઝેડ, આ ક્રમ યાદ રાખવાનો। તો પ્રાકૃતિક પૂર્ણ તો સાચું, પૂર્ણ પ્રાકૃતિક તો ખોટું, એવી રીતે પૂર્ણ પૂર્ણાંક તો સાચું, પૂર્ણાંકને પૂર્ણ તો વિધાન કેવું બનશે? ખોટો। આ પૂર્ણ અને પૂર્ણાંકને ખબર છે, ખાસ ધ્યાન રાખજો। તો અહીંયા આપણને શું પૂછ્યું? પૂર્ણાંક એ પૂર્ણ સંખ્યા છે, પૂર્ણાંક એટલે ઝેડ અને પૂર્ણ એટલે ડબલ્યુ। તો જુઓ જોઈએ, નીચેથી ઉપરની તરફ ગયા આપણે એટલે વિધાન કેવું બનશે? ખોટો। સમજાય છે બધાને? એટલે વિધાન કેવું છે? ખોટું, કારણ કારણ આવી રીતે લખી શકાય કે ડબલ્યુ નોટ સબસેટ, સોરી ઝેડ નોટ સબસેટ ડબલ્યુ। દરેક પૂર્ણાંક સંખ્યા એ પૂર્ણ ગણની અંદર સમાયેલી નથી, એટલે પૂર્ણાંકને પૂર્ણ સંખ્યા કહેવાય નહીં। ખ્યાલ આવ્યો બધાને?
ચાલો ત્યારબાદ છેલ્લું, દરેક સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. હવે જો સમયનું પૂછ્યું છે તો સમય સંખ્યા છે, આનાથી નીચે આવે. જો આ આર ગણની અંદર સમય ન સમય સમાયેલી છે ને ભાઈ, તો સમય સંખ્યા છે એને કેવી આપણે કીધી છે, પૂર્ણ. તો સમય સંખ્યા એટલે ક્યુ, કોશન્ટ, અને એને પૂર્ણ કહેવાય. તો સમય સંખ્યાની અંદર પૂર્ણ સંખ્યા સમાયેલી છે. જુઓ જે વિદ્યાર્થી મિત્રો, સમય સંખ્યા એને પૂર્ણ સંખ્યા કહેવાય. દરેક સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. સમય સંખ્યાની અંદર જે આવેલી હોય બધીને થોડી પૂર્ણાંક કહી શકાય નહીં. આ સમય સંખ્યા છે, જુઓ ત્રણ પંચમાંશ, તો ત્રણ પંચમાંશને આપણે પૂર્ણ કહી શકીએ નહીં. નીચેથી ઉપરની તરફ વિધાન કેવું, ખોટું. ઉપરથી નીચેની તરફ, આ ક્રમમાં ઉપરથી નીચેની તરફ આવશો એટલે ખરું, અને નીચેથી ઉપરની તરફ જશો એટલે ખોટું. તો જો ક્યુ છે એ ડબલ્યુની અંદર સમાયેલો હોય ક્યારે, નહીં, એટલે વિધાન કેવું બને છે વિદ્યાર્થી મિત્રો, ખોટું. ખ્યાલ આવે છે બધાને? એટલે એમાં આ ત્રણનું ખાસ યાદ રાખજો, વિધાન કેવું છે, ખોટું. કારણ એનું શું, કારણ કે ક્યુ નોટ સબસેટ ડબલ્યુ, કે સમય સંખ્યાઓ છે એ પૂર્ણ સંખ્યાની અંદર સમાયેલી હોતી નથી. પણ પૂર્ણ છે એનું આપણે સમયની અંદર પૂછવું હોય તો વિધાન કેવું બને, સાચો. ઓકે વિદ્યાર્થી મિત્રો, ફરીથી એકવાર નજર રાખજો, ખાસ આ સમજી લઈએ, આમાંથી પૂછે છે અને વિદ્યાર્થીઓને આવડતું હોય છતાં પણ ઉતાવળમાં ખોટું કરી નાખે. આપણે આ જે પગથિયા છે એ ક્રમમાં યાદ રાખવાના, એન ડબલ્યુ ઝેડ, ઝેડ પછી આ આર છે ને વાસ્તવિક સંખ્યા, એની અંદર આ બે ગણ છે, એટલે એને આવી રીતે આ બે અલગ અલગ ગણ છે, સમય અને અસમય બેને જોડો એટલે વાસ્તવિક બને. એટલે જો આને જોડીને અહીં આપણે આર કરી દીધું. હવે એમ પૂછે કે સમય એ વાસ્તવિક છે તો વિધાન કેવું બને, સાચું. એટલે આને આવી રીતે આપણે યાદ રાખશું, એન ત્યાંથી આગળ વધીએ તો ડબલ્યુ, એનાથી આગળ વધીએ તો ઝેડ, અને ઝેડ પછી અહીંયા આવશે ક્યુ અને આઈ, આ બેને ભેગા કરી દેશો એટલે આર બનશે. ઓકે, હવે એવું પૂછ્યું હોય તમને અહીંયા આ ત્રણ અને આ બે પાછા ભેગા કરો એટલે આર બનશે. પ્રાકૃતિકને પૂર્ણ કહેવાય, સાચું. જોજો પ્રાકૃતિકને પૂર્ણાંક પૂર્ણ સંખ્યા કહેવાય, સાચું. આમ નીચે ગમે પૂછે પ્રાકૃતિકને પૂર્ણ તો પણ સાચું, પ્રાકૃતિકને પૂર્ણાંક તો પણ વિધાન ખરું છે, પ્રાકૃતિકને સમય કહેવાય તો વિધાન કેવું આવશે, સાચું. આ અસમય નહીં, આ અલગ છે પાછું. અને પ્રાકૃતિકને વાસ્તવિક કહેવાય તો સાચું. અહીંથી આમ તમે જશો આ બાજુ ગમે, એન છે એ ડબલ્યુમાં આવેલું હોય, ઝેડમાં આવેલું હોય, ક્યુમાં પણ આવેલું હોય અને આરમાં પણ આવેલું હોય. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે એમ પૂછે કે પૂર્ણને પૂર્ણાંક કહેવાય તો સાચું વિધાન, પૂર્ણને સમય કહેવાય તો પણ સાચું ખરું, અને પૂર્ણને વાસ્તવિક કહેવાય તો પણ ખરું. ઓકે, પણ પૂર્ણ છે એને પ્રાકૃતિક કહેવાય તો ખોટું, કારણ કે બધી પૂર્ણ સંખ્યા પ્રાકૃતિકમાં ન આવે. જુઓ શૂન્ય છે એ પ્રાકૃતિકમાં આવતું નથી, એટલે પૂર્ણને પ્રાકૃતિક કહેવાશે નહીં. એવી રીતે ડબલ્યુને સમય કહેવાય ખરું, ડબલ્યુને વાસ્તવિક કહેવાય, સોરી ડબલ્યુને ઝેડ, પૂર્ણ પૂર્ણાંક, પૂર્ણાંકને સમય કહેવાય સાચું, પૂર્ણાંકને વાસ્તવિક કહેવાય તો પણ સાચું. ઓકે, આ અસમય આખો ગણ અલગ જ છે, આ બેને જોડો એટલે આર બને છે. આ પૂર્ણાંકને પૂર્ણ અથવા પ્રાકૃતિક કહે તો કેવું આવશે, ખોટું. પછી સમય છે એને વાસ્તવિક કહેવાય તો વિધાન કેવું છે, સાચું. અને અસમય છે એને વાસ્તવિક કહેવાય તો પણ વિધાન કેવું છે, સાચું. બરાબર, પણ સમયને પૂર્ણાંક, પૂર્ણ કે પ્રાકૃતિક કાંઈ પણ કહેવાય નહીં. અને એવી રીતે વાસ્તવિક સંખ્યાને સમય સંખ્યા કહેવાય તો પણ વિધાન કેવું છે, ખોટું. કારણ કે વાસ્તવિક સંખ્યામાં તો અસમય સંખ્યા પણ આવેલી હોય, એટલે ઉપરથી નીચેની તરફ ગણ કોઈ પણ પૂછે તો વિધાન હંમેશા ખરું બનશે, પણ નીચેથી ઉપરની તરફ જશો તો કેવું બનશે, ખોટું. એટલે અગત્યનું અને તાત્કાલિક આપણે જવાબ આપવો હોય તો તમારે એક્ઝામની અંદર પૂછાય તો આ ચાર્ટ દોરી દેવાનો નાનો એવો, અને એના આધારે વિચારીને જવાબ આપવો, એટલે આપણો જવાબ ક્યારેય ખોટો પડશે નહીં. ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા આપણું સ્વાધ્યાય 1.1 છે એ પૂર્ણ થાય છે, અને બધા વિદ્યાર્થીઓએ આ સ્વાધ્યાય છે એ હોમવર્કની અંદર
એક વખત વ્યવસ્થિત પ્રેક્ટિસમાં લખવાનો છે. બસ આ વિડીયોની અંદર આટલું જ. થેન્ક યુ.